વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સરીગમ જીઆઈડીસીમાં કોરોમંડલ ઇન્ટરનેશનલ કંપનીમાં બ્લાસ્ટ થતાં ઇજાગ્રસ્ત થયેલ કામદારનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ભિલાડ નજીક આવેલ સરીગામ જીઆઈડીસીમાં આવેલ નામાંકિત કોરોમંડલ ઇન્ટરનેશનલ કંપની જેમાં ખેતી માટે જંતુનાશક દવા બનાવતી અતિ ઝેરીલી એગ્રોકેમનું ડાય બનાવવાની કંપનીમાં 5 એપ્રિલના રોજ પાઇપનું મેન્ટેનન્સ કરતી વેળા અચાનક બ્લાસ્ટ થતા તેના કારણે 10 થી 12 જેટલા કામદારો આ બ્લાસ્ટમાં દાઝી ગયા હતા, જેઓને સારવાર અર્થે વાપીની હરિયા હોસ્પિટલમાં 4 જણને ખસેડાયા હતા, જેમાંથી અનુપમ કે સિંઘના નામના કામદારને 30 થી 40% બ્લાસ્ટમાં શરીરના ભાગે દાઝી જતા તેને નવી મુંબઈ નેશનલ બર્ન હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયો હતો. જ્યાં ગત રોજ રવિવારના કામદાર અનુપમ કે સિંઘનું સાંજે મોત નિપજતા આજ રોજ સોમવારના સવારથી કંપનીના કામગારો ભેગા મળી મૃતકની પત્ની રીટા અનુપમ સિંઘના પરિવારને ₹25 લાખની સહાય કંપનીના HR શુક્લાજી અને ગુપ્તાજીએ લેખિતમાં પત્નીએ માંગણી કરી હતી. મૃતકની લાશ બપોરના 2 વાગ્યા સુધી મુંબઈથી રવાના કર્યા બાદ પણ પહોંચી શકી નહોતી, જેના લઈ બપોરના કંપનીના કામદારો કંપની સંચાલક સામે પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા હતા. यहाँ पे जो भी कुछ किसी का दुख है, किसी का दर्द है, तो सब कुछ मैं समझता हूँ. मैं कोशिश, पर मेरी भी, मैं भी आप ही की तरह एक इम्प्लॉय, मेरी कोशिश करना मेरा काम है. मैं कोशिश करूंगा और मुझे उम्मीद है, मुझे पूरा विश्वास है कि इसमें हमें सफलता मिलेगी. मैं आज ही बच्चन हमारा कामदार भाई जो अत्यारे हमारी साथ है हयात नहीं, એટલે અમે એની ફેમિલી માટે 25 લાખની માંગણી કરી છે, પ્લસ એની વાઇફને લાઈફ ટાઈમ, મતલબ 98 વર્ષ થાય ત્યાં સુધી એને જે અત્યારે પગાર મળે છે, પગાર યરલી ઇક્રીમેન્ટ જે મળે અને યરલી બોનસ જે મળે તે એને ત્યાં સુધી આપવું જોઈએ. છોકરાને બસ છોકરાને ભણવામાં કંપનીએ બધો ખર્ચો ઉઠાવો. આજે વર્ક પર એક્સાઇડ હતો, કઈ કયા ડિપાર્ટમેન્ટ હતો? મેન્ટેનન્સ ડિપાર્ટમેન્ટમાં. અત્યારે એક્સપાયર થઈ ગયો છે? ક્યાં એક્સપાયર થઈ ગયો? એ એરોલીમાં, હું એરોલીથી શનિવારે આવ્યો છું, એરોલીમાં જ એક્સપાયર થઈ ગયો છે. કંપની લોકો શું કહેવા માંગે છે એ બાબતે? કંપની તો કઈ નહીં, ડિસ્ક્લોઝર વ્યક્ત કરી, બીજું શું કરવાના, બીજું કશું નહીં. તો હવે આ સમજો કે આ અત્યારે એક વર્કર સાથે, આગળના આવનાર દિવસમાં કોઈ બીજા વર્કર સાથે થશે તો તમે શું વિચારો? અમને એ સંભાવના, અમને એ આશંકા છે કે એ લોકો આવી રીતે જ બધાને કરવાના. હવે જવાબદાર વ્યક્તિ અહીંયા કોણ છે? મિસ્ટર ગુપ્તા. એનો શું કહી રહ્યો છે? એ અત્યારે કહી ગયા, તમે લગભગ રેકોર્ડ કર્યું જ હશે. હા, મારી સંવેદના બધી એમની સાથે છે, એમની ફેમિલીને આપણે કેમ ઉપર લાવવું તો જોવાનું. આજે એની પત્ની આવી છે, તે શું કહેવા માંગે છે? પત્ની તો બસ એવું જ કહેવાય ને કે જે મને મળવું જોઈએ તો મળવું. બરાબર છે. ને એને હોસ્પિટલમાં માટે શું એ લોકો બિહેવ કરે છે? એના માટે બિહેવ મારા અંદાજે તો કોઈ નથી. ને એના ઉપર મળવા લીધા બધાને? મળવા લીધા એટલે એમાં શું છે, હું ત્યાં જતો 5મી તારીખથી ત્યાં જતો, સાથે જ એની સાથે જતો પેશન્ટ સાથે. તો લગભગ 4 દિવસ પહેલા એના ફાધર ને મધર આવેલા હતા, ત્યારે ફાધર ને મધર ને મળવા દીધા, પણ વાઇફ ને નહીં મળવા દીધી. અમૃત પટેલ, એસના ન્યૂઝ, પારડી.